ચીખલી ખાતે કલ્પ વૃક્ષ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ તેમજ મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્પ વૃક્ષ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કાવેરી નદીના રિવરફ્રન્ટ ખાતે ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી તબીબી સેવાનો લાભ લીધો હતો, જ્યારે રક્તદાન શિબિરમાં પણ યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ ધર્મ દીપાવ્યો હતો. આ કાર્યક્રમને કલ્પ વૃક્ષ ફાઉન્ડેશનના પ્રમુખ રાજુભાઈ સોની તથા તેના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કલ્પ વૃક્ષ ફાઉન્ડેશન ના સમાહર્તાભાઈ શ્રી રાજુભાઈ અને એમના પરિવારના સભ્યોના જન્મદિવસ નિમિત્તે આ સર્વરોગ નિદાન કેમ્પ સાથે સાથે વૃક્ષારોપણ અને જે બ્લડ માટેની જે યુવાનોને પ્રેરણારૂપ છે એવા કાર્યક્રમ રાખવામાં આવેલો અને આજે જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તો ચીખલી તાલુકાના વિવિધ ગામમાંથી જે ગરીબ લોકો છે, ગરીબ લોકો આ કેમ્પનો લાભ લેવાના છે અને સાથે સાથે વૃક્ષારોપણની સાથે સાથે જે જળના માટે જે જાગૃતિની જરૂર છે એ જાગૃતિનો કાર્યક્રમ પણ અહીં રાખવામાં આવ્યો છે. અને આ સંસ્થા દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી આપણા તાલુકામાં થઈ રહી છે, તો આ તબક્કે રાજુભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આજરોજ સેવા યજ્ઞ રાખવામાં આવ્યો છે. 14 ઓગસ્ટે મારા જીવનના 55 વર્ષ પૂરા થયા અને 56મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું અને આ મહિનામાં અમારા પરિવારમાં ઘણા બધા સદસ્યોની વર્ષગાંઠ અને મારી ભત્રીજી પણ કેનેડા ભણવા માટે જઈ રહી છે. એક શુભેચ્છા કાર્યક્રમ તરીકે એક સેવા યજ્ઞ રાખ્યું જેમાં નદી કિનારા રિવરફ્રન્ટ પર વૃક્ષારોપણ, ગાયત્રી મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પ, રોટરી હોસ્પિટલમાં જનરલ મેડિકલ કેમ્પ અને આઈ કેમ્પના દર્દીઓને આંખની તપાસ, વિનામૂલ્ય ઓપરેશન અને બધાને મેડિસિનો અને નંબર હશે તેને ચશ્મા આપવામાં આવશે. આ સેવા યજ્ઞ દ્વારા હું દરેકને એક મેસેજ પહોંચાડવા માગું છું કે તમારા ઘરમાં કોઈ પણ સદસ્યની, નાનો બાળક હોય કે મોટા હોય, વડીલ હોય, કોઈ પણની જન્મતિથિ હોય, કોઈ તમારા પૂર્વજોની પુણ્યતિથિ હોય, પણ તમારા સારા અને ખરાબ, નરસા એટલે કે સુખદ અને દુઃખદ બંને પ્રસંગને સેવા યજ્ઞ જોડે જોડી અને એને ઉજવવા જોઈએ અને એ માટે પર્યાવરણ અને જળ સિંચાઈ વગેરે કાર્યક્રમો થવા જોઈએ અને સેવા કરી અને આપણે પર્યાવરણની દરેક વ્યક્તિને જરૂર છે, તો પર્યાવરણ અને પાણી વિના આપણું જીવન અધૂરું છે, તો સેવા યજ્ઞમાં આપણે એને આવરી લઈએ અને દરેક પ્રસંગની રીતે ઉજવતા રહીએ એવું મારું અપીલ છે.